बनासकांठा जिल्लामां बटाकानुं वावेतर करता खेडूतोनी हालत कफोड़ी बनी छे। अत्यारे बटाकानी मांग घटता भाव तळिये बेसी गया छे अने वेपारीओ पण बटाका खरीदवा माटे खेतरमां आवता नथी, तेवामां खेडूतोए बटाटानुं वेचाण क्यां करवुं તે એક મોટો સવાલ ઉપસ્થિત થયો છે। અચાનક જ બટાકાનો ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને ફરી એકવાર મોટું નુકસાન વેઠવું પડ્યું છે। ગત વર્ષે કોરોના મહામારીના કારણે માંસાહારનું પ્રમાણ ઘટતા અને વેજીટેબલ એવા બટાટાની માંગ વધતા બટાકાના ભાવમાં ઐતિહાસિક વધારો થયો હતો। હોલસેલમાં જે બટાટાનો ભાવ 10થી 18 રૂપિયા કિલો હતો, તે જ બટાકાનો ભાવ 40 રૂપિયા કિલો સુધી પહોંચી ગયો હતો અને તેના કારણે આ વર્ષે પણ ખેડૂતોને સારા ભાવ મળશે તે આશાએ ખેડૂતોએ મબલખ વાવેતર કર્યું હતું। પરંતુ હવે બટાકાનો ભાવ તળિયે બેસી જતા ખેડૂતોની હાલત કફોડી બની છે। આનો ખેડૂતોએ બટાકા 2500-3000 ને 3200 સુધીનો કટા લઈને વાયેલ છે, પછી અત્યારે 150 રૂપિયા 200 રૂપિયા કટાના આવતા નથી। હવે આ ખેડૂતને કરવાનું છે બરાબર, આ મજૂરાને મજૂરી દેવાનું એમ આ ખેડૂતના ઘરમાં નથી અને આલવું જ છું, મજૂરી આલવી તો આ મજૂરી પૂરી આવતી નથી આ બટાકા આલવા જે, તો હવે ખેડૂતને કરવું છું, ખેડૂતને વીબવું કે મરવું, જો આમાં કોઈ સરકાર કોઈ જો કરે અને ખેડૂત જીવી ગયા તો ભલે ને કોઈ જીવવાનો વારો ખેડૂતને નથી। આજે તો બટાકાના ભાવ નથી એટલે કિસાનોને ખૂબ પરિસ્થિતિ ખરાબ છે, ખૂબ ખરાબ છે। કારણ કે જ્યારે આ કટુ અમે વાયું ત્યારે 2500-2600 રૂપિયા કટાનું વાવેતર કર્યું હતું, તો આજે એ અમે વેચવાના છો 200 રૂપિયા એના ઊભા થયા એમ નથી। એટલે સરકારશ્રીને વિજયભાઈ રૂપાણી સાહેબને કહેવું છે અને નીતિનભાઈ પટેલ સાહેબને પણ કહેવું છે કે આ ખેડૂતોનો જે પ્રશ્ન છે એ તમે મગજની અંદર ધ્યાનમાં દોરો અને આનું કોક સોલ્યુશન લાવો। અમારી ખેડૂતોને બસ એ જ વિનંતી છે કે અમને બટાકાના ભાવ મળવા જોઈએ, એમાં એક અધૂરામ પૂરું કે એસ્કેપ આવી જો, એસ્કેપવાળું બટાકો કોઈ લેવા માટે હાલ તૈયાર નથી। તો મીડિયાવાળા ભાઈને એવું કહેવું છે કે અમારી આ રજૂઆત સરકાર સુધી પહોંચાડે। ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ બટાકાનું વાવેતર બનાસકાંઠાના ડીસા અને દિયોદર પંથકમાં થયું છે। આ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લામાં 68,000 હેક્ટરના બટાકાનું વાવેતર થયું હતું, પરંતુ બટાટા નીકળવાની શરૂઆત સાથે જ બટાકાના ભાવ ગગડી ગયા છે। બટાકાનો ભાવ ગગડી જતાં ખેડૂતોને ફરી એકવાર મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ગત વર્ષે બટાકાના ભાવ ઊંચા હતા, તેના કારણે બિયારણ અને ખાતર પણ ઊંચા ભાવે લાવીને ખેડૂતોએ વાવેતર કર્યું હતું, પરંતુ હવે આટલો ખર્ચો કર્યા બાદ પણ બટાકાનો ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। અત્યારે ખેડૂતો વેપારીઓ બટાકા ખરીદવા માટે ખેતરમાં આવશે તેની રાહ જોઈને બેઠા છે, પરંતુ એક પણ વેપારી ખેતરમાં ફરકતા નથી। તો બીજી તરફ બટાકા નીકળ્યા બાદ તેને 2-4 દિવસમાં જ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં ન આવે તો બગડી જવાની સંભાવના પણ વધી જાય છે, જેથી ખેડૂતોએ ના છૂટકે બટાકા સ્ટોરમાં મૂકવાની ફરજ પડી રહી છે। કોલ્ડ સ્ટોરેજમાં પણ આ વખતે ભાડામાં 5% વધારો કરાયો છે, જેથી ખેડૂતોએ એક તરફ બટાકાના ભાવ નથી મળતા અને બીજી બાજુ સ્ટોરના ભાડામાં પણ વધારો થતાં બે બાજુ માર સહન કરવાનો વારો આવ્યો છે। જોકે હવે સરકાર બટાકાનું વાવેતર કરતા ખેડૂતો માટે પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે કોઈ આયોજન કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે, અને જો સરકાર આ ખેડૂતો માટે કોઈ પગલાં નહીં લે તો ખેડૂતોએ આત્મહત્યા કરવાનો વારો આવશે તેમ ખેડૂતોનું માનવું છે।